ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 4 એમાં આપણે પાઠ 8 લઈશું બાળકો, અને પાઠ 8ની અંદર છે પત્ર લખવાની મજા. બાળકો, આપણે પત્ર લખીએ, આપણા ફ્રેન્ડ હોય, મિત્ર, ભાઈ બહેન, એ બાળકામ હોય તો આપણે પત્ર લખીએ. તો કેવી રીતે પત્ર લખીએ એ આ પાઠની અંદર સમજાવે છે બાળકો. તો આ પાઠ છે એના લેખક છે ઈશ્વર પરમા. બરાબર, તમે બધા ચોપડી ખોલો અને મારી સાથે પાઠ 8 એમાં ધ્યાન રાખજો. બરાબર, ખોલ્યું બાળકો? એમાં પાના નંબર 40 છે, એ ખોલશે બધા, મારી સાથે ધ્યાન રાખજો. મારું નામ રેશમા, કિરીટભાઈ ચૌહાણ છે. એક બેબી છે, એનું નામ રેશમા છે. રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક સરસ મજાનો વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. આ બાળકોના વર્ગ શિક્ષક છે અશોકભાઈ સોમપુરા, એમનું નામ છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે. હસતા હસતા શીખવે, ધમકાવે કે મારે નહીં, હસતા હસતા શીખવાડે અમને, રમતા રમતા ભણાવે, પણ કદી મારતા નથી. નિશાળમાં અમને મજા પડે છે. બાળકો, તમે આ મહામારીની અંદર ઘરે છો, પણ સ્કૂલની અંદર તમે હોય તો તમને કેવી સરસ મજા પડે છે. ક્યાંય 12 વાગી જાય બાળકો, આપણને ખ્યાલ આવે છે? નથી આવતો. પણ અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરીને, એવું નહીં, અમારા સાહેબ છે એમને વર્ગમાં જ બહાલ કરે એવું નથી કહે છે. વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે, નિશાળની બહાર મળી જાય તો મજામાં, એમ કહીને હાથ ઊંચો કરે. બાળકો, નિશાળમાં તમને તમારા શિક્ષક છે એ બહાલ કરે એવું નથી, પણ રિસેસમાં એ તમારી સાથે હોય છે. અમે પણ રિસેસમાં તમારી સાથે બેસીએ છીએ ને, તમારી વચ્ચે બેસી અને શિક્ષકો નાસ્તો કરે, પછી તમારાથી ડબ્બા ન ખોલતા હોય તો પણ તમને ડબ્બા ખોલી દે છે ને, હા, એ રીતે. પછી સ્કૂલ પૂરી થાય પછી બહાર તમે મળો છો ને, એ મિસ, મમ્મી જો અમારા મિસ જાય, એવું કહે છે ને. પછી મિસ તમને હાથ ઊંચો કરીને કેમ છે એવું કહે છે ને, એ રીતે કહે છે, હાથ ઊંચો કરે છે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પડતી નથી. કહે છે કે આ જૂન મહિનામાં અમારી સ્કૂલ ચાલુ થાય ને તો ઓક્ટોબર મહિનો ક્યાં આવી જાય એની અમને ખબર પડતી નથી, કહે છે. વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા રહ્યા. અમે બધા સ્કૂલ પૂરી થઈ એટલે ઘરે જતા હતા ને, તો આ અમારા સર છે અશોકભાઈ, એ પણ અમારી સાથે થઈ ગયા અને વડલાના છાયા નીચે બધા સાથે મળીને ઊભા રહ્યા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? પછી આ એના સર અશોકભાઈ કહેતા હતા કે બાળકો,
તમે વેકેશનમાં શું કરવાના છો, ક્યાં જવાના છો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મજા કરીશું. પછી બધા બાળકોએ કીધું, અમે તો નવા નવા કપડાં પહેરશું. પછી મમ્મી દિવાળીમાં સરસ મજાની જુદી જુદી મીઠાઈઓ બનાવે છે, એ ખાઈશું. પછી દિવાળીના વેકેશનમાં ફરવા જઈશું અને મજા કરીશું. તો બાળકો પાના નંબર 41 ઉપર જુઓ. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો. માં યશ નામનો એક બાળક હતો ને, એણે કીધું, સાહેબ તમે આ રજાઓમાં અમને ભૂલી જશો, અમને ભૂલતા નહીં હો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. બાળકોએ કીધું, સર અમે તમને નહીં ભૂલવાના હોને. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કોઈ ભૂલી જવાય કે છે? અશોકભાઈ સર હતા, એણે કીધું, ના રે ના, તમને થોડું ભૂલાય. બાળકો અમે પણ તમને ભૂલ્યા નથી હો, તમે અમને ખૂબ જ યાદ આવો છો. પણ શું થાય, આ મહામારી છે એટલે આપણે બહાર ઘરની બહાર નીકળી શકતા નથી, એટલે અમે તમને યાદ આવતા હશું, પણ તમે અમને રોજ યાદ આવો છો. બાળકો અમે સ્કૂલમાં આવીએ અને તમે તરત જ યાદ આવો છો, અમારા બાળકો વગર અમને સ્કૂલમાં ગમતું નથી. એમ અશોક સર છે, એણે કીધું, ના રે ના, અમે તમને થોડા ભૂલીએ. હું તમને બધાને પત્ર લખીશ. અશોક સરે કીધું કે હું તમને બધાને પત્ર લખીશ. બાળકો પહેલાંના સમયની અંદર પત્ર લખતા હતા, અત્યારે મોબાઈલ આવી ગયા, મોબાઈલનો યુગ આવી ગયો, તો અત્યારે મોબાઈલથી બધાને મેસેજ કરે, ફોન કરે, કેમ છો, મજામાં છો. પણ પહેલાંના સમયની અંદર પત્ર લેખન લખતા હતા. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? વસંત નામનો એક છોકરો હતો, એણે સાહેબને પૂછ્યું, હે સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. બાળકો પત્ર કેવી રીતે લખાય એ બાળકોએ કીધું સરને, કે સર અમને પત્ર કેવી રીતે લખાય એ શીખવાડો. મોટા ભાગના એ શીખવાડો. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. અશોક સરે કીધું કે જુઓ, હું પત્ર લખવાનો છું તમને બધાએ, તમે મારો પત્ર વાંચજો અને પછી સમજજો. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. હવે એક બાળકને બીજે દિવસે પત્ર મળ્યો એટલે એણે કીધું, ખરેખર સરે પત્ર લખ્યા છે હો, મને ગઈકાલે પત્ર મળ્યો છે સરનો, અને મને સમજાઈ ગયું કે કેવી રીતે પત્ર લખવો એ સમજાઈ ગયું. મને ટપાલીએ આપ્યું પત્ર. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. એણે કીધું કે આપણા ગ્રુપના બધા બાળકોએ, વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર, એટલે થોડી થોડી વારે બધા બાળકોએ પત્ર વાંચ્યો. જુઓ આ રહ્યો પત્ર. અશોકભાઈ બીસોમપુરા. જુઓ બાળકો, તમને જમણા હાથ તરફ એડ્રેસ આપે. બાળકો તમે પત્ર લેખન લખો એટલે આ બાજુ તમારું સરનામું આવે પત્ર લેખન. બાળકો તમે એડ્રેસ લખો ને, એડ્રેસ એટલે સરનામું. તો પેલા હંમેશા જ
જમણો હાથ હોય તમારો, એ જમણા હાથ તરફ તમારે સરનામું તમારું પોતાનું તમારા ઘરનું સરનામું લખવાનું અહીંયા, અને પછી તમે ડાબા હાથ તરફથી પત્ર લખવાનું શરૂ કરો એની નીચે. ખ્યાલ આવ્યો તમને? સમજણ પડી? પછી કહે છે કે જુઓ, અશોક સરે પેનું પોતાનું સરનામું લખેલું છે. જુઓ, ચોપડીમાં, તમારી ચોપડીમાં પણ હશે, એના ઘરનું સરનામું છે. આ રીતે જમણા હાથ તરફ પેલા સરનામું લખાય. ખ્યાલ આવ્યો? પછી એને સંબોધન કર્યું છે તમને. જુઓ, પ્રિય બાળકો, પછી કીધું છે તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. અમે બધા મને તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય. બાળકો, તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખાય. બાળકો, મેં તમને કીધું ને કે જમણી બાજુએ નામ, સરનામું લખાય, મથાળું એટલે સરનામું. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. બાળકો, મેં તમને કીધું હતું સંબોધન આ બાજુ લખાય, ડાબી બાજુ. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય લખાય. આપણાથી મોટાને આપણે લખતા હોઈએ તો આપણે પૂજ્ય અથવા આદરણીય એવું સંબોધન કરીને લખાય. અને મિત્ર કે સખી, છોકરીઓ હોય ને, બહેનો, એ સખી લખી શકે, અને છોકરાઓ હોય એ મિત્ર લખી શકે સંબોધનમાં. બરાબર બાળકો? સખી, આવી રીતે ઉંમરની વ્યક્તિ માટે તમે એક સરખે સરખા ઉંમરના હોય તો તમે મિત્ર અથવા સખી એવું પણ લખી શકો છો. માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સરખે સરખી ઉંમરના હોય એના માટે તમે પ્રિય, સ્નેહી, સખી, મિત્ર આવા બધા શબ્દો પણ સંબોધનની અંદર તમે વાપરી શકો છો, એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખો. સંબોધન તમે કર્યું પછી એની નીચેની લીટીમાં તમારે યોગ્ય વિવેકથી સરસ મજાનું લખાણ લખી શકાય છે. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લિખિતન લી એટલે લિખિતન, સ્નેહાદી રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય છે. બાળ દોસ્તો, પત્ર લેખનમાં
બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો પણ લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. હવે જુઓ એની અંદર બીજી કઈ કઈ વિગતો આપણે ધ્યાનમાં રાખવાની છે એ નીચે આપણને પોઈન્ટ આપેલા છે એ વાંચો. કીધું છે લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખેલા હોય, બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય, બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય, અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેક છાપ ન હોય, અક્ષરોનો વળાંક એક સરખો જ હોય, વિરામચિહ્નનો ઉપયોગ થયો હોય, લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય, પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. આ રીતે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાં ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ છે. તમારા વડીલોને મારા વંદન કહેજો અને સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. બાળકો, તમે પત્ર લેખન કઈ રીતે લખાય તે વિશે શીખ્યા, બરાબર. હવે આના પછીનો બીજો ભાગ આવશે, એમાં તમને સવાલ જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, પછી એક શબ્દનો ઉપયોગ કરીને વાક્યો, એ બધું તમને હું લખાવીશ. આવજો.